મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ સુરત અને રાજકોટ ડીપ પતંગ બજાર સજ્જ થઈ ગઈ છે. અમદાવાદના રાયપુર સ્થિત પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે, જોકે ચાઇનીઝ દોરી વેચતા ન હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, કેમ કે ચાઇનીઝ દોરી પર છેલ્લા 2 વર્ષથી પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. અબોલ પશુપંખી દ્વિચક્રી વાહન ચાલકો માટે સાવચેતીની અપીલ કરતું બોર્ડ પણ રાયપુરમાં લગાવવામાં આવ્યું છે. તો સુરતમાં દર વર્ષની જેમ સ્થાનિક પોલીસે આ વર્ષે પણ જાહેરનામું બહાર પાડ્યું, પરંતુ આ જાહેરનામાનો અમલ કેટલો થાય છે તે મહત્વનું છે. સુરતમાં દોરીના કારણે ગયા વર્ષે 400થી વધુ પક્ષીઓ ઘવાયા હતા અને 40 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા. ઉપરાંત કેટલાક બાળકો અને રાહદારીઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મહત્વનું છે કે 2 વર્ષથી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, ત્યારે રાજકોટની સદર બજારના વેપારી મંડળે પણ બજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પણ વેપારીઓ દ્વારા ચુસ્ત રીતે અમલ કરવામાં આવી રહ્યું છે. તો મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે અને તે પૂર્વે અમદાવાદમાં પતંગ રસિકો પતંગ ચગાવવા લાગ્યા છે. પતંગની કાતિલ દોરીઓ વીજ પોલ કે અન્ય સ્થળે લટકતી હોવાથી દર વર્ષે અનેક લોકોના ગળા કપાવવાની ઘટનાઓ બને છે. દોરીના કારણે જીવ ન જાય તે માટે દોરીથી બચવા લોકો વાહનોની આગળ તાર લગાવતા હોય છે. પતંગની ધારદાર દોરીમાં જીવ ગુમાવવો ન પડે કે ઈજાથી બચવા માટે અમદાવાદમાં લોકો વાહનોની આગળ તાર લગાવી રહ્યા છે. હજુ તો શરૂઆત છે, આમ છતાં તાર લગાવનાર એક વેપારી પાસે દરરોજ 20-25 લોકો તાર લગાવે છે. લોકો પણ જાગૃત થયા છે. મહત્વનું છે કે અમદાવાદમાં પતંગની દોરી ગળા પર લાગવાથી અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચુક્યા છે. જરૂરી છે જિંદગીને બચાવવા માટે. 50 રૂપિયાની વસ્તુ છે, પણ આ તો અમોલ આપણી મતલબ જિંદગીનો બચાવ થાય. એટલે તમારું વધારે કરીને બાઇક પર કે ટુ વ્હીલર પર ફરવાનું હોય છે? હા હા, ટુ વ્હીલર. દિવસના કેટલા કિલોમીટર ફરો? દિવસના 30-40 કિલોમીટર ફરો, 40 કિલોમીટર જેવું ફરો. એ હવે બનાવ બન્યો છે ખરો? ક્યારે તમારા ગળા પાસે દોરો આવી? લગભગ 2 સાલ પહેલાં બનાવ બન્યો હતો, લગભગ છે જ આ કરે જ થઈ ગયો છે. તાર લગાવવા માટેનું કારણ એ છે કે આજે અમદાવાદમાં રૂટ બહુ મોટા થઈ ગયા છે, એટલે દિવસમાં 50-60 કિલોમીટર ફરવાનું હોય છે. તે દરમિયાન ક્યારેક ને ક્યારેક કોઈ પણ જગ્યાએ દોરી ક્યાં આપણા ગળામાં આવી શકે છે. અને જે અત્યારે રેગ્યુલર જે કિસ્સા સાંભળવા મળે છે કે ગળું કપાઈ જાય છે, હમણાં જ એક છોકરો જે કારમાં ફરતો હતો, એક દિવસ બાઇક લઈને ગયો, એમાં એનું ગળું કપાઈ ગયું અને એમાં મોત થઈ ગયું. એ પ્રમાણે જોઈને આપણને એવું લાગે છે કે આ આ પ્રકારનું સ્ટેન્ડ નખાવવું જોઈએ. ઉત્તરાયણની આડે હજુ 15 દિવસનો સમય બાકી છે, ત્યારે આ તહેવારમાં પતંગ રસિકોની મજા કેટલીક વાર વાહન ચાલકો માટે સજા પણ સાબિત થતી હોય છે. ઉત્તરાયણમાં દોરી ગળાના ભાગે વાગવાના કારણે કેટલીક વાર અકસ્માતો પણ સર્જાતા હોય છે, તો કેટલીક વાર વાહન ચાલકોને પોતાને જીવ ખોવાનો વારો આવતો હોય છે. જોકે કેટલાક શહેરોમાં પતંગની દોરીથી મોત અને અકસ્માત થયા હોવાના બનાવો સામે આવ્યા છે. વડોદરામાં આ વર્ષે વેપારીઓ અને શહેરીજનોમાં જાગૃતતા આવી છે. ખાસ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે પ્રયાસો શરૂ થયા છે. સામાન્ય દોરી પણ કેટલીક વાર જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે વાહન ચાલકોએ પણ પોતાના વાહનની આગળ સળિયો લગાવીને પતંગની દોરીથી બચવાનો નુસ્ખો અપનાવી લીધો છે. શહેરીજનોનું માનવું છે કે દર ઉત્તરાયણમાં તેઓ 15 દિવસ પહેલાથી જ 100 રૂપિયા ખર્ચીને દોરીથી બચવાના ઉપાયોને અંજામ આપી દેતા હોય છે, જેને લીધે કોઈ અગમ્ય ઘટના ન બને. ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિકો પતંગ ચગાવી અને પેચ કાપી અને તેની મજા માણતા હોય છે, પરંતુ આ મજા કેટલાક વાહન ચાલકો અને કેટલાક શહેરીજનો માટે સજા સાબિત થતી હોય છે. કારણ કે હવે જે પ્રકારે સિઝન શરૂ થઈ ગઈ છે અને દોરીથી, ખાસ કરીને ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે, તો બીજી તરફ એવી પણ ઘટના પ્રકાશમાં આવી છે કે જે સામાન્ય દોરી હોય છે તારની, એનાથી પણ જે શહેરીજનો વાહન ચાલકોના ગળા કપાતા હોય છે. આ વડોદરામાં જોઈ રહ્યા છો. અત્યારે હાલમાં વડોદરામાં આ પ્રકારની દોરી નથી મળી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓમાં પણ જાગૃતતા આવી છે, તો બીજી તરફ શહેરીજનો જે પતંગ રસિકો છે તેમનામાં પણ જાગૃતતા આવી રહી છે અને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે તેઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરે અને સાદી દોરીથી જે પતંગ ચગાવી રહ્યા છે એ પતંગ ચગાવવામાં પણ કોઈનું ગળું ન કપાય. ચોક્કસથી કહી શકાય, જ્યારે પણ ઉત્તરાયણની સિઝન આવતી હોય છે ત્યારે આ પ્રકારની જે દોરી હોય છે એ દોરી જીવલેણ દોરી સાબિત થતી હોય છે. પરંતુ આ વડોદરામાં જે લોકો જાગૃત થયા છે, વેપારીઓ જાગૃત થયા છે અને શહેરીજનો પણ જાગૃત થયા છે, જો આવી જ જાગૃતતા રાખવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય તેમ છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અમિત પટેલ, TV9 વડોદરા.